நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயர்யானம் நமோ உவஜ்ஜாயானம் நமலோயே சவ்வசாஹுனம் ஏசோ பஞ்சனம் காரோ ஷவ்வபாவப்பநாஷனோ மங்களானம் ச சவ்வேசிம் படமம் ஹவை மங்களம். பஞ்ச பரமேஸ்வரி நமஸ்கார் கிரே புஜ்ய பாத் ஸ்ரீ வாதி வேதால் ஸ்ரீ சுரீஸ்வரஜி ஸ்ரீ சாந்தி சுரீஸ்வரஜி மகாராஜன சரணம் அக்கோட்டி சவந்தன். சித்தோனா கெட்டலா ભેદ છે? સિદ્ધોના કેટલા ભેદ છે? જેવું આવડે તેવું બોલો. કેટલા છે? 15 ભેદ છે. સિદ્ધ કોને કહેવાય? સિદ્ધ કોને કહેવાય? સિદ્ધ કોને કહેવાય? પાછળ સિદ્ધ કોને કહેવાય? જેને સંપૂર્ણ કર્મનો નાશ કર્યો છે તેને સિદ્ધ કહેવાય. સિદ્ધોમાં કોઈ ભેદભાવ હોય? બધા એક સમાન હોય, છતાં પણ એની અંદર સિદ્ધા પણરસ ભેયા આવું લખેલું છે. સિદ્ધો 15 પ્રકારના છે. તો આવા ભેદ શા માટે? એમ કહું છું, બધાના કર્મ ખલાસ થઈ જાય એટલે બધાની સમાન પોઝિશન આવી જાય. તીર્થંકરનો જીવ હોય કે એમના શિષ્યનો જીવ હોય, બધાની ત્યાં એક સમાન અવસ્થા. જેઓ નમો સિદ્ધાનમ પદથી વાચ્ય છે એવા સિદ્ધ પરમાત્માના એમ તો કોઈ પણ પ્રકારના ભેદ નથી, પરંતુ એની પ્રાપ્તિ કેવળ જ્ઞાન થયા પછી થાય. શેની પ્રાપ્તિ? સિદ્ધપણાની. અને કેવળ જ્ઞાન પામવાની જે પોઝિશન છે ને, એની અપેક્ષાએ ભેદ રાખ્યા છે. કોઈના કેવળ જ્ઞાનમાં ભેદ નથી હોતો, બધાનું કેવળ જ્ઞાન એક સમાન, નહીં કોઈનું ઓછું કોઈનું વધારે, સંપૂર્ણ બધાને એક સરખું થાય. અનંતકાળ પહેલાં જેવું થયું હતું, આજે પણ કોઈને થાય ને તો સેમ પીજ એવું જ હોય, એમાં સેત પણ બદલાવ ન હોય. તો એવા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ વખતના પ્રસંગે જે એની પોઝિશન હોય એની અપેક્ષાએ આ સિદ્ધોના કેટલા ભેદ છે? તો બબ્બેના ગ્રુપ કેટલા છે એમાં? બબ્બેના ગ્રુપ 3 છે. પહેલું બબ્બેનું ગ્રુપ કયું છે બોલો? બરાબર છે. તમારો નંબર શેમાં લાગે? એક પણ ના નહીં. ચલો, જે તીર્થંકર થઈને મોક્ષે જાય એ બધા, તે બધા જીન સિદ્ધ. બે ભેદ બોલો છો, જીન અને અજીન, અને અન્યનો વિકલ્પ. જીન સિદ્ધ કોને કહેવાય? જે તીર્થંકર થઈને મોક્ષે જાય તે જીન સિદ્ધ, અને તીર્થંકર સિવાય જે મોક્ષે જાય એમાં એક બે ના નામ આપો તો તમે. એવું? અને તીર્થ સિદ્ધમાં? ઓકે. તીર્થંકર થઈને જેવો મોક્ષે ગયેલા છે એ બધા જીન સિદ્ધ, અને જેવો તીર્થંકર વિના એટલે કે મોક્ષમાં ગયેલા છે પરંતુ અરિહંતની જેને પદવીની પ્રાપ્તિ થઈ નથી, જે અષ્ટપ્રાતિહાર્યથી યુક્ત નતા અને કેવળ જ્ઞાન પામી અને મોક્ષે ગયા, એ બધા અજીન સિદ્ધ કહેવાય. બીજા બબ્બેનું ગ્રુપમાં બીજો ગ્રુપ કયું છે? તીર્થ અને અતીર્થ સિદ્ધ. પરમાત્માની કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ ચતુર્વિધ સંઘની સ્થાપના થાય, અને એ સંઘની સ્થાપના થતાં પહેલાં જેઓ નિર્વાણ પામેલા હોય, કેવળ જ્ઞાન પામેલા હોય, એ બધા અતીર્થ સિદ્ધ. જેમાં જેવા કે મારું દેવા માતા, બરાબર છે, નવમા ભગવાનથી માંડીને 15 ભગવાન સુધીના પરમાત્માઓનું શાસન વિચ્છેદ પામ્યું હતું. એટલે નવમા સુવિધિનાથ ભગવાનનું શાસન વિચ્છેદ થયા પછી 10મા શીતલનાથ ભગવાનનું શાસન જ્યાં સુધી સ્થપાયું નહોતું ત્યાં સુધી વચ્ચે જે જીવો મોક્ષે ગયા એ બધા અતીર્થ સિદ્ધ. એમનું શાસન એટલે કે એમણે સંઘની સ્થાપના કર્યા બાદ જ્યાં સુધી શ્રમણ ભગવંતોની પરંપરા ચાલે ત્યાં સુધી એમનું શાસન અખંડિત કહેવાય. એમના તમામ શ્રમણ શ્રમની ભગવંતો કોઈક દેવલોક થઈ જાય, કોઈક મોક્ષે જતા રહે, તો એમની નોનસ્ટોપ જે ચેનલ જે હતી એ જ્યારે તૂટી જાય ત્યાર
ત્યારે એમનું શાસન વિચ્છેદ થયું કહેવાય. હા, શ્રુત શ્રમણ ભગવંતોને આશ્રયને હોય, શ્રમણી ભગવંતોને આશ્રયને હોય, અને એ મૌખિક લેવાનું હોય. એટલે વ્યક્તિ ન રહે એટલે આપનાર ન રહે એટલે એ પરંપરા તૂટી જાય, એટલે તીર્થનો વિચ્છેદ થયો કહેવાય. પછી જ્યાં સુધી નવા તીર્થંકર ન થાય ત્યાં સુધી તીર્થની સ્થાપના ન થાય, એ વચ્ચે જે પણ પૂર્વભવમાં આરાધના જે કરેલી હોય એના જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા આ ભવની અંદર સાધના કરીને સ્વયં નિર્વાણ પામે તો એ બધા અતીર્થ સિદ્ધ કહેવાય. બરાબર છે? એટલે તીર્થની સ્થાપના થયા પછી જે મોક્ષે જાય એ બધા તીર્થ સિદ્ધ, અને સ્થાપના પહેલાં જે મોક્ષે જાય તે બધા અતીર્થ સિદ્ધ. પછી બબ્બેના ગ્રુપમાં એક સિદ્ધ અને અનેક સિદ્ધ. એક સિદ્ધમાં શું કહેશો? વધારે વધારે કેટલા મોક્ષે એકી સાથે જાય? આપને એવું આવે છે ચૈત્રી પૂર્ણમી પૂનમને દિવસે 5 કરોડ ને તમે 108 જ કહો છો? એક સમયે વધારેમાં વધારે 108 થી ક્યારે વધારે જાય નહીં. ઋષભદેવ ભગવાનની સાથે એકી સાથે 108 મુનિ ભગવંતો મોક્ષે ગયા હતા, અને મહાવીર સ્વામી ભગવાન એકલા મોક્ષે ગયા હતા. એટલે એક જણની મોક્ષમાં એન્ટ્રી થાય તો એક સિદ્ધ, અનેક જણની એન્ટ્રી થાય તો અનેક સિદ્ધ. બરાબર છે? હવે મરુદેવા માતા મોક્ષે ગયા કે નહીં? હવે એ ત્રણ વેદમાંથી કયા વેદે મોક્ષે ગયા? હા, તો જે સ્ત્રી તરીકે મોક્ષે જાય તે સ્ત્રી સિદ્ધ, પછી બીજું પુરુષ વેદે સિદ્ધ જાય તે પુરુષ વેદ, ગૌતમ સ્વામી વગેરે, અને ગાંગે વગેરે નપુંસક સિદ્ધ થયા હતા. એટલે ત્રણ પ્રકારના એક ગ્રુપ, ત્રણ પ્રકારનું બીજું ગ્રુપ કયું છે? પાછળ કોઈને ફાવે છે ત્રણ પ્રકારનું? તમે બોલો. ગૃહસ્થલિંગે સિદ્ધ. ગૃહસ્થલિંગે સિદ્ધ એટલે શ્રમણપણું લીધા વિના, એટલે ભાવથી ચારિત્ર હોય, બહારથી વેશ ન હોય, અને ભાવધારામાં ચડી જાય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો એ ગૃહસ્થલિંગે સિદ્ધ કહેવાય. બરાબર છે? ભરત મહારાજા ગૃહસ્થલિંગ. પછી અન્ય લિંગે સિદ્ધ કોણ કહેવાય? એટલે નહીં સાધુનો વેશ, નહીં ગૃહસ્થનો વેશ, એના બેમાં બેથી ભિન્ન જે વેશ હોય એટલે એમ સાધુ કહેવાય. પરંતુ પરમાત્માએ પ્રરૂપેલો વેશ નહીં, અન્ય પ્રકારનો જે અન્ય દર્શનવાળા જે હોય અને કેવળ જ્ઞાન પામે તે બધા અન્ય લિંગે સિદ્ધ કહેવાય. અને એમાં વલકલ ચીરી આવે, સ્વલિંગ સિદ્ધ કોને કહેવાય? સાધુઓના વેશમાં, જેમ કે તીર્થંકર, ગણધરો, એમના શિષ્યો, જંબુ સ્વામી વગેરે. હવે કયો બાકી રહ્યા ત્રણનો ભેદ? સ્વયં બુદ્ધ. સ્વયં બુદ્ધમાં કોણ આવે? પરમાત્મા પોતે આવે. પછી પ્રત્યેક બુદ્ધમાં કોઈ પણ બાહ્ય નિમિત્તને બોધ પામીને વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરે તો એ પ્રત્યેક બુદ્ધ. નમી રાજર્ષિ જે હતા, નમી રાજર્ષિ, તે પ્રત્યેક બુદ્ધમાં આવે છે. અને છેલ્લું કયું? બુદ્ધ બોધિત. બરાબર છે? ગૌતમ સ્વામી બુદ્ધ બોધિત કહેવાય. હવે પૂર્વભવનું જાતિ સ્મરણ વગેરે જ્ઞાન થાય તો એ સ્વયં બુદ્ધ ના કહેવાય. ગુરુ ના હોય એનાથી સ્વયં બુદ્ધ ના થાય, પરંતુ પૂર્વનું સ્મરણ થઈને થયું ને એટલે એ કોઈ પણ પ્રકારનો તેમાં બોધ પામ્યા હોય તો એ બુદ્ધ બોધિત કહેવાય. બુદ્ધ બોધિત કીધું. અતીર્થ સિદ્ધમાં પણ આવશે, અજીન સિદ્ધમાં પણ આવશે, એ રીતે આવશે.
આપણે 563 જીવભેદ પછી શું વિષય લીધો તો? અવગાહના. બોલો, અવગાહના કોને કહેવાય? તમે શરીરની ઊંચાઈ બોલો. સિદ્ધ ભગવંતોની શરીરની ઊંચાઈ કેટલી હોય છે? એવું છે, સિદ્ધોને નથી શરીર, માટે અવગાહના નથી. સિદ્ધાનમ નથી દેહો, સિદ્ધોને કોઈ શરીર જ નથી, એટલે શરીરની અવગાહના હોતી નથી. બરાબર, એટલે અવગાહના નહીં બોલવાની. શરીર નહીં, એમનો આત્મા. અને અહીંયા જીવોની અવગાહના લેવાની છે, એટલે એમના શરીરધારી જે હોય એવાની વાત છે. સિદ્ધોને નથી શરીર, માટે તેઓને અવગાહના છે નહીં. પરંતુ જ્યારે નિર્વાણ પામે છે ત્યારે એમના શરીરનો એક થર્ડ ભાગ નીકળી જાય છે, બે થર્ડ રહે છે, એમના આત્માની એ હાઈટ રહેશે. પરંતુ ત્યાં શરીર નથી એટલે અવગાહના નથી. બોલો, પ્રત્યેક વનસ્પતિ કાયની હાઈટ કેટલી? 10000. ભાવિકભાઈ બોલો, પ્રત્યેક વનસ્પતિ કાયની અવગાહના કેટલી? 1000 યોજનની. બરાબર છે, તમે બોલો 1000 ક્યાંથી લાવવાની, ક્યાંની લેવાની? 1000 સ્વયંભૂ રમણ સમુદ્રમાં ના ચાલે, લવણ સમુદ્રનું એ તો ચાલે. લવણ સમુદ્રમાં, જળાશયોમાં હોય તો ચાલે, સ્વયંભૂ રમણ સમુદ્રમાં ના ચાલે. એ તો પહેલેથી 1000 યોજન ઊંડા છે, પ્રમાણ યોજનથી, અને આ તો ઉચ્છેદ યોજન છે. એટલે આપણે લવણ સમુદ્રના અંદર રહેલું જે કમળ વગેરે વેલાઓ છે એ વેલાઓની 1000 યોજનથી અધિક સમજવી. પરંતુ ભૂમિ સ્થાન ઉપર જે વૃક્ષો છે એની 1000 યોજનની અવગાહના સમજવાની નહીં, કારણ કે આટલી ઊંચાઈ કોઈ વનસ્પતિની નથી ભૂમિ ઉપર. ના ના, દેવલોક તો અસંખ્ય યોજન છે, કારણ કે મેરુ પર્વત તો 1 લાખ યોજન હતો, અહીંયા જ છે. ના ના, આ બધું પ્રમાણ યોજન કહેવાય, અને આ બધું ઉચ્છેદ યોજન. આ તમે જ્યોતિષની જે વાતો કરો છો એ 900 યોજન એ પ્રમાણ યોજન છે. આ ઉચ્છેદને પ્રમાણમાં ફેરવવાનું હોય ને તો ફાવશે તમને? નહીં. કોને ભાવે છે? ઉચ્છેદને પ્રમાણમાં ફેરવવાનું. 400 ઉચ્છેદ બરાબર 1 પ્રમાણ, બીજી વાર 400, આ બીજું પ્રમાણ, અડધું એટલે 200 એટલે 2.5. ખાલી 2.5 યોજન જ થાય પ્રમાણ. તો ફરીથી બોલું છું, 400 ઉચ્છેદ બરાબર 1 પ્રમાણ. શરીરની અવગાહના ઉચ્છેદ આંગુલથી મપાય છે, યાને કે 1000 ઉચ્છેદ યોજન ઇઝ ઇક્વલ ટુ 2.5 પ્રમાણ યોજન. 2.5 યોજન જ થાય. તો હવે પેલા 900 યોજન બહુ ઊંચે છે, તો એટલે ઉચ્છેદ યોજન ઉચ્છેદમાં રાખવાનું, પ્રમાણ પ્રમાણમાં રાખવાનું. બરાબર છે. સ્વયંભૂ રમણ શરૂઆતમાં, શરૂઆતમાં સ્વયંભૂ રમણ સમુદ્ર 1000 યોજનની ઊંડાઈથી શરૂ થાય, એટલે પ્રમાણ યોજનથી, એટલે ત્યાંની વનસ્પતિ નહીં લેવાની. આ લવણ સમુદ્ર કેવો છે, એમ જેમ જેમ આપણે અંદર જતા જઈએ ને તેમ તેમ એનો ઢાળ અંદર અંદર જતો જાય છે. એટલે લવણ સમુદ્રમાં ઉગેલી વનસ્પતિ ચાલશે, કારણ કે એ શરૂઆતથી ઊંડો નથી. બાકીના તમામ દ્વીપ, બાકીના તમામ સમુદ્રો શરૂઆતથી 1000 પ્રમાણ યોજન ઊંડાઈવાળા હોય છે, એટલે એ ચાલશે નહીં. કેવળ લવણ સમુદ્ર ચાલશે. બીજી ગંગા સિંધુ વગેરે નદીઓ છે એના દ્રહો છે એમાં રહેલા કમળો ચાલશે. બરાબર, બીજું કંઈ ના સમજાવવાનું હોય. પ્રત્યેક વનસ્પતિ કાયની અવગાહના 1000 યોજન છે, અને તે લવણ સમુદ્રમાં રહેલા, જ્યાં લવણ સમુદ્રની 2.5 યોજનની ઊંડાઈ પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં જ રહેલા
કમળ વગેરે જે વેલાઓ હોય ને એઓની જ સમજવી, બાકીની વનસ્પતિની નહીં. બરાબર? કોણ? કમળ છે ને સરોવરમાં પણ થાય છે, સમુદ્રમાં પણ થાય છે. આ જે ઉલ્લેખ આપ્યો છે ત્યાં સમુદ્રનો ઉલ્લેખ કરેલો છે, એટલે સમુદ્રમાં થતા હશે. એ જે એના કમળો કેવા છે એ ખબર. બરાબર? પણ સમુદ્ર 2.5 યોજન જ્યાં ઊંડો હોય ને એટલી જ જગ્યા લેવાનું. બોલો. એક અંગુલ એટલે કયું લઉં? ના, ઉચ્છેદ ને. આપના શરીરને માપ ઉચ્છેદ અંગુલથી મપાય છે. આ વચ્ચે આપના હાથની અંદર વચ્ચે જે આકાર છે ને, આ એના જેવો જવ આવે. જે વચ્ચેના ભાગમાં પોળો હોય, ચોખાનો દાણો વચ્ચેથી જેમ પોળો હોય છે ને, એમ જવ વચ્ચેથી પોળો હોય છે, આજુબાજુથી સાંકડો હોય છે, એવા ઉપરા ઉપરી 8 જવ મૂકવામાં આવે, એનો મધ્ય ભાગ જે થાય એક ઉચ્છેદ અંગુલ કહેવાય. એવા 8 જવ બરાબર એક ઉચ્છેદ અંગુલ કહેવાય. હા, એ જ 8 ભેગા કરે, પણ એમ તીક્ષ્ણ બાજુ ઊંચે ઊંચા નહીં, વચ્ચેનો ભાગ ઉપરા ઉપરી મૂકવાનો, આડા પાડીને બે બાજુ તીક્ષ્ણ બાજુનો ભાગ આવે, ને વચ્ચેનો જે થાય એને ગુણ્યા 8 = જે પ્રમાણ થાય એટલે એક ઉચ્છેદ અંગુલ કહેવાય. બરાબર છે? આ ગમે ત્યારે ઉચ્છેદ અંગુલનું પ્રમાણ આમાંથી ફેરફાર થશે નહીં. પ્રમાણ યોજન, હા, પ્રમાણ શાસ્ત્ર છે. એટલે પ્રમાણ એટલે આની અંદર જે માપ આવશે એ સદૈવ માટે આ જ પ્રમાણ રહેશે, 8 જવ જેટલું. અને એ 8 જવ ભેગા થાય એટલે એક ઉચ્છેદ અંગુલ થાય. અને એ ઉચ્છેદ અંગુલનું માપ વચ્ચેનું જે થાય એટલું ઉચ્છેદ અંગુલનું જે માપ છે ને એ કાયમી ફિક્સ જ છે. આટલું જ આપણે જવું માપવાથી થાય છે, કોઈકને જુદી વસ્તુથી માપવાથી થાય, પણ એટલી જે સાઈઝ આવશે ને એટલી ફિક્સ જ છે. પહેલો આરો હોય કે છેલ્લો આરો હોય એ જેવું નહીં. આપનું આ ફિક્સ જે માપ કર્યું ને, જવું ભલે બધાનો જુદો જુદો હોય, નહીતર તો શું થાય, બધાના જવું જુદા જુદા લઈશું ને તો આ માપ સાસત કહેવાય જ નહીં. પહેલા આરાના મનુષ્યો 3 ગાવ આ ઉષેદ અંગુલથી માપાયેલા છે. એટલે અત્યારે જે હું માપ બોલું છું 8 જવથી એક અંગુલ થાય, એવા 24 અંગુલનો એક હાથ અને 4 હાથ બરાબર એક ધનુષ, એવા 6000 ધનુષની ઊંચાઈ છે. હવે તે વખતનો લઈએ ને તો બહુ ઓછું પ્રમાણ થાય, કારણ કે યુગલિકો પોતાના અંગુલથી 108 અંગુલની જ ઊંચાઈ ધરાવે. યુગલિકો પોતાના અંગુલથી 108 અંગુલની જ હાઈટ વાળા છે. આપનાથી માપીએ તો આટલા બધા થાય? બોલો. ના, આ તો ડેફિનેશન મેં તમને, આપની પાસે આ ડેફિનેશન છે, મેં તમને કીધું ને જે કાળ હશે જ્યારે શાસ્ત્ર નિર્માણ થાય, ઋષભદેવ ભગવાન વખતમાં હોય, તો એમનું જે માપ એ લોકો ડેફિનેશન આટલી સાઈઝ થાય ને એવી ડેફિનેશન લાવશે. 8 જવનું જે પ્રમાણ થાય અત્યારે એ સાઈઝ નક્કી રાખવાની, એ સાઈઝ એ લોકો 8 રાય ભેગી કરીને લાવે ને તો એમની વ્યાખ્યા એ હશે. ના, ફરીથી બોલો તો અમારો પ્રશ્ન શું? હા, પણ ત્યાં ગાડી સંખ્યા ઘણી બધી નાની હોય ને, જેમ કે તમે જે કહો છો ને એમનો એવો પ્રશ્ન છે કે પહેલા આરાની અંદર પેલા મનુષ્યો 3 ગાવના હોય અને આપનો વેતાઢ્ય નામનો પર્વત, વેતાઢ્ય પર્વત જે 25 યોજનની ઊંચાઈ ધરાવે છે, આ શાશ્વત છે, એ પર્વત બહુ ઊંચો છે અને આ 3 ગાવના પણ બહુ નાના કહેવાય, અને અત્યારે છે ને આપનાથી એક ક્ષેત્ર બહુ દૂર છે એટલે કોઈ તકલીફ પડતી નથી. બરાબર? શાશ્વત પદાર્થોને કોઈ તકલીફ નથી પડતી, એવા ને એવા જ રહે છે. આપની હાઈટ નાની નાની થતી જાય છે. ઋષભદેવ ભગવાનની 500 ધનુષ હતી તો મહાવીર સ્વામી ભગવાનની 7 હાથની થઈ, તો એ પ્રમાણમાં ઘટાડો થયો. બરાબર? એટલે કોઈ તકલીફ આવતી નથી. ચલો આપણે બીજી નંબરમાં જઈએ. બે ઇન્દ્રિય મોટામાં મોટા કેટલા હોય? 12 યોજનના. તે ઇન્દ્રિયની
ત્રણ ગાવ, ચોરિન્દ્રિય ચાર ગાવ તો ચાલશે, ચાર ગાવ કહીએ તો ચાલશે ને, બરાબર છે? ચાર ગાવ બોલો કે કયો જન બોલો, કોની આમાં હાઈટ હતી? ચૌરિન્દ્રિયની. ચતુષ્પદ ગર્ભજ પર્યાપ્તા એની હાઈટ કેટલી છે? છ ગાવ. અને સમૂર્છિન ચતુષ્પદ એની હાઈટ કેટલી છે? ખાલી ગાવ પૃથક્ત્વ બોલવાનું, ગાવ પૃથક્ત્વ બોલીએ એટલે બે થી નવ ગાવ થઈ જાય. આ એક પ્રકારની સંજ્ઞા છે પૃથક્ત્વ, જેની સાથે જોડો એટલે બે થી નવ થાય. પછી ઉર્પરી સર્પ ગર્ભજ પર્યાપ્તા એની હાઈટ કેટલી છે? 1000 યોજન. અને સમૂર્છિમ જોઈએ તો યોજન પૃથુક્ત્વ, બરાબર છે? ભુજ પરિસર્પ ગર્ભજ ગાવ પૃથુક્ત્વ, બરાબર છે? અને સમૂર્છિમ હોય તો ભુજ પરિસર્પ ધનુષ પૃથુક્ત્વ. પહેલા અરણ મનુષ્યની હાઈટ કેટલી છે? પહેલા અરણ મનુષ્ય ત્રણ ગાવ, બીજા અરણ ત્રીજા અરણ ચોથા અરણ અને પાંચમા અરણ છઠ્ઠા અરણ બે હાથ, બરાબર. મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યની હાઈટ અને દેવકુરુ ઉત્તરકુરુના ત્રણ ગાવ, હરિવર્ષ રમ્યક માટેના અને હિમવંત હિરણ્યવંતના એક ગાવ, છપ્પન અંતરદીપના મનુષ્યો. અનુત્તરવાસી દેવતાની હાઈટ કેટલી છે? ગ્રેવિકની બે. ભવનપતિની કેટલી હાઈટ છે? વ્યંતરોની, જ્યોતિષીઓની, આ તો આપને બધા ઠીક છે. જે રીતે તમે બોલો છો ત્રણ ચાર દિવસ પછી, એટલે જ્યારે પણ પરીક્ષા ના લે લેવાની છે તેમાં ખાલી ચોપડી ખુલ્લી રાખવાનું નહીં, એટલે નિષેધ હશે. બાકી તમારે લખવાની છૂટ છે, ના ના પૂછવાનું નથી. આપને આજ હોલમાં બેસીને આપવાની છે, તમને ફરજિયાત છે, બાકીના બધાને મરજિયાત છે. બોલો. હાજી, બધાથી વધારે હોય શક્તિ. એને શું પ્રશ્ન પૂછ્યો? એમની હાઈટ એક હાથની હોય પણ દેવતાઓમાં બધાથી વધારે ને વધારે તાકાતવર હોય ને તો એ દેવતાઓ છે, બધાથી વધારે, બરાબર છે? હવે આપણે બીજું દ્વાર શીખવાનું છે. કોઈને અવગાહના વિષયમાં પૂછવું હોય તો પૂછી શકશો, તમે પૂછી લો. બધા અપર્યાપ્તા જેટલા પણ હતા ને, બધા અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા હતા. હવે અંગુલનો અસંખ્યાતનો ભાગ કહી દઉં છું, કેળું હોય એની અંદર સોય ભોકવામાં આવે અને પછી કાઢી લેવામાં આવે, એના ઉપરના ભાગમાં કેળાનો જેટલો અંશ આવે ડિવાઈડ બાય અસંખ્ય કરીએ અને જે આન્સર આવે એ અંગુલનો અસંખ્યાતમો ભાગ કહેવાય. એટલું ચોપડીમાં લખેલું જ છે, તમે વાંચ્યું હશે તો ખ્યાલ હશે. હવે આયુષ્ય બધાની શરૂઆત થાય છે. બીજું છે આયુષ્ય. પહેલું દ્વાર અવગાહના, બીજું દ્વાર કયું છે? તો આપને કેટલા ભેદો શીખવાના છે? 563 જીવ ભેદ છે, 563. તો સર્વપ્રથમ એકિન્દ્રિયના કેટલા ભેદ છે? 22. આની અંદર 10 સૂક્ષ્મના છે અને 12 બાદરના છે, બરાબર છે? બધા સૂક્ષ્મના ભેદો અંતર મુહૂર્તના જ આયુષ્ય વાળા છે. કેટલું આયુષ્ય છે એમનું? અંતર્મુદ. સૂક્ષ્મ પર્યાપ્તા બોલો તોય અંતર્મુદ, સૂક્ષ્મ અપર્યાપ્તા બોલો તોય. એટલે સૂક્ષ્મ કોઈ પણ જીવનું આયુષ્ય કેટલું?
અંતર્મુખના કેટલા ભેદો હતા કોને ખ્યાલ નથી? ત્રણ પ્રકારના અંતર્મુખ આવે છે, જઘન્ય અંતર્મુખ, મધ્યમ અંતર્મુખ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ત્રણ પ્રકારના છે. તો પહેલા મુહૂર્ત એટલે કેટલું? મુહૂર્ત એટલે કેટલું? 48 મિનિટ ઇઝ ઇક્વલ ટુ એક મુહૂર્ત કહેવાય. બે ઘડી બરાબર એક મુહૂર્ત, બરાબર છે? મુહૂર્તની થી ઓછું જે હોય ને એ બધું અંતર્મુહૂર્ત કહેવાય. મુહૂર્તથી જે પણ બધું ઓછું છે એ બધું અંતર્મુહૂર્ત. તો એ અંતર્મુહૂર્તને ત્રણ વિભાગમાં વિભાગ કર્યો. એક મોટામાં મોટું એટલે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, એક નાનામાં નાનું અને વચ્ચેનું બધું મધ્યમ કહેવાશે. તો કાળમાં નાનામાં નાનો અંશ એટલે કયો? સમય. 9 સમય સુધીનું જગન્ય અંતર્મુહૂર્ત કહેવાય. જગન્ય અંતર્મુહૂર્ત બરાબર 9 સમય. જગન્ય અંતર્મુહૂર્ત, જગન્ય અંતર્મુહૂર્ત એટલે એટલે શું એમ? હા, 9 સમય જગન્ય અંતર્મુહૂર્ત અને બે ઘડી એટલે શું કીધું તું? એક મુહૂર્ત માઇનસ એક સમય. એક સમય ન્યૂન એક મુહૂર્ત એ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, બરાબર. આ બેની વચ્ચે જેટલું પણ આવે બધું મધ્યમ અંતર્મુહૂર્ત, બરાબર. ના જ પડી ને એવું જ છે આ. તમને જગન્ય પણ ના ખબર પડી? સેકન્ડ કોને કહેવાય એ કહી દો. સેકન્ડ, ના ના, સેકન્ડ કોને કહેવાય? મિનિટનો 60 મો ભાગ કહેવાનો એમ નહીં, 60 સેકન્ડ બરાબર એક મિનિટ થાય, પણ એક સેકન્ડ એટલે કેટલું એ નથી ખબર ને આપણા. હવે એવી રીતના આ કાળ છે. કાળ એટલે બધાથી નાનામાં નાનો કાળ, એનું નામ સમય, બરાબર છે. નાનામાં નાનો કાળનું નામ શું? સમય. તો બે સમય પસાર થાય એવું જેની કાળ માપ હોય એને જગન્ય અંતર્મુહૂર્ત કહેવાય. બે સમય, કોઈક વાર ત્રણ સમય બોલો તોય જગન્ય અંતર્મુહૂર્ત, ચાર સમય બોલો તોય જગન્ય અંતર્મુહૂર્ત, પાંચ સમય, છ સમય, સાત સમય, આઠ સમય, 9 સમય. 9 સમય સુધીનું કોઈ પણ કાળ માપ એને જગન્ય અંતર્મુહૂર્ત કહેવાય. બોલો ભાવિકભાઈ, તમને ખબર પડી ગઈ? બરાબર. બોલો આ બાજુ કોઈને પ્રશ્ન છે? એને સમય કહેવાય છે ને, સમય કીધું ને. કેવલી ભગવાન જે કાળનો બે વિભાગ ન કરી શકે એને નાનામાં નાનો કહેવાય. એનાથી હવે વિભાગ જ થઈ શકે નહીં. આપનાથી કદાચ થાય, સેકન્ડના કરોડોમો ભાગ અત્યારે થઈ શકે છે, પરંતુ જેના બે વિભાગ જ ન થાય એવો કાળનો નાનામાં નાનો અંશ એનું નામ સમય, બરાબર છે. ના, એક સમયની કાઉન્ટિંગ નથી, એકની કાઉન્ટિંગ નથી, સંખ્યાની કાઉન્ટિંગ બે થી જ શરૂ થાય છે. સમય પૃથક તો કહી શકશો એટલે જગન્ય અંતર્મુહૂર્ત. આટલું બેસી ગયું હવે? બધા ચેક કરો છો? બેન ચેક કરો, બરાબર બોલું છે એવું નહીં ને? શું હજુ તો પહેલું જગન્યમાં આવ્યો પાછો, હવે મધ્યમ આવશે ને પાછું. હવે બીજો નંબર, મુહૂર્ત કોને કહેવાય? મુહૂર્ત, બે ઘડી બરાબર મુહૂર્ત. એને અંતર્મુહૂર્ત નથી કીધું મેં, મુહૂર્ત કીધું. માઇનસ 1 સમય, ખાલી એક સમય માઇનસ કરવાનો છે. જે આન્સર આવે ને એ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય, બરાબર છે. બે ઘડી એટલે 48 મિનિટ, એક સમય સેકન્ડ ના કરતા, સેકન્ડ માઇનસ નહીં, એક જ સમય માઇનસ કરવાનો છે. અને જે આન્સર,
હા બરાબર છે, એના પછી મુહૂર્ત થઈ જાય, એટલે મુહૂર્ત ના થાય એની આગલો સમય એ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કહેવાય. બરાબર છે, હાજી ઇઝ ઇક્વલ ટુ પણ મેં ક્યાં કીધું 47 સેકન્ડ મિનિટ એવું તો હું બોલતો જ નથી, ખાલી એક સમય માઇનસ કરવાનો, જે આન્સર આવે એ બધો ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત એક જ છે. નવું એટલે મેં તમને કીધું સેકન્ડ કે મિનિટ માઇનસ ના કરતા. ઠીક છે, તમે એટલું સમજો સેકન્ડ બોલવાની નથી, ખાલી સમય બોલું છું, બહુ કાળનો નાનામાં નાનો ભાગ છે. સેકન્ડની અંદર હજારો આવલિકાઓ જાય, એક આવલિકામાં અસંખ્ય સમયો જાય, હું માઇનસ સમય કરવાની વાત કરું છું, એક સમય જ માઇનસ, એ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે જેટલા પણ વિકલ્પો છે બધું મધ્યમ અંતર મુહૂર્ત કહેવાય. આ જે આયુષ્ય હું બોલ્યો એ મધ્યમ અંતર મુહૂર્ત સમજવાનું, મધ્યમ કેટલું એ લોકોએ કહ્યું નથી, એટલે કેટલું છે ખબર નથી. અંતિમ વાળું તો ના જ આવે, કોઈ કાળે ઉત્કૃષ્ટ મુકતા જ નથી, બધું મધ્યમ અંતર મુકતા આવશે. કોનું આયુષ્ય બોલ્યો બોલો તમે? સૂક્ષ્મ પાંચ અપર્યાપ્તા, સૂક્ષ્મ પાંચ પર્યાપ્તા, એનું આયુષ્ય કેટલું કીધું? અંતર્મુત. હવે બાદરના ભેદો આવ્યા બરાબર, તો બાદર અપર્યાપ્તા કેટલા ભેદ છે? 6. બાદર અપર્યાપ્તાના કેટલા ભેદ છે? 6. કયા કયા? વિપુલભાઈ બોલે છે, બાદર પૃથ્વી કાય અપર્યાપ્તા, બાદર દેવ કાય અપર્યાપ્ત, બાદર પ્રત્યેક વનસ્પતિ કાય, બાદર સાધારણ વનસ્પતિ કાય અપર્યાપ્ત. આ બધાનું આયુષ્ય અંતર મુહૂર્ત બરાબર છે, મધ્યમ જ આપને અંતર હું બોલું, તમારે મધ્યમ જ સમજવાનું બરાબર. જ્યાં ઉત્કૃષ્ટ લેવાનું હશે ત્યાં હું વિશેષણ મૂકી દઈશ, જ્યાં જગન્ય લેવાનું હશે ને ત્યાં વિશેષણ મૂકી દઈશ, જ્યાં સુધી વિશેષણ ન મૂકું ત્યાં સુધી મધ્યમ સમજવાનું બરાબર. હવે પર્યાપ્તા બાદર આવ્યું, બાદર પર્યાપ્તા પહેલો ભેદ કયો હતો? પૃથ્વી કાય, એનું હાઈએસ્ટ આયુષ્ય 22,000 વર્ષ. અપકાય, બાદર પર્યાપ્તા અપકાય 7,000 વર્ષ. બાદર તેવકાય પર્યાપ્તા 3 અહોરાત્રિ. અહોરાત્રિ, એક અહોરાત્રિ એટલે 24 કલાક, ઇઝ ઇક્વલ ટુ 30 મુહૂર્ત. 30 મુહૂર્ત બોલો, 24 કલાક બોલો, બંને એક જ છે. 3 અહોરાત્રિ, 72 કલાકનું ઉત્કૃષ્ટ આયુષ્ય અગ્નિકાયના એક જીવનું હોઈ શકે. પછી કોનો વારો આવ્યો? વાવકાય, 3,000 વર્ષ. બાદર પર્યાપ્ત વાવકાયનું આયુષ્ય 3,000 વર્ષનું છે. હવે પ્રત્યેક વનસ્પતિ કાય બાદર પર્યાપ્ત એ 10,000 વર્ષનું એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, અને સાધારણ વનસ્પતિ કાય બાદર પર્યાપ્ત અંતર્મુહૂર્તનું છે બરાબર છે. આ એકિન્દ્રિયના 22 ભેદો પૂરા થયા. હવે કોનો વારો આવ્યો? બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અપર્યાપ્તા અંતર મુહૂર્ત જ જીવે છે બરાબર છે. ભાવિકભાઈ અંતર્મુહૂર્તનું આયુષ્ય, હવે બે ઇન્દ્રિય પર્યાપ્તા 12 વર્ષ સુધીનું એમનું આયુષ્ય છે. બે ઇન્દ્રિય પર્યાપ્તાનું કેટલું? 12 વર્ષ. તેવિન્દ્રિય પર્યાપ્તા 49 દિવસનું છે, અને ચૌરિન્દ્રિય પર્યાપ્તા 6 માસનું આયુષ્ય છે બરાબર છે. હવે તિર્યંચ પંચિન્દ્રિય
20 ભેદો છે, એમાં 10 અપર્યાપ્તા છે અને 10 પર્યાપ્તા છે. બરાબર, 10-10 અપર્યાપ્તાનું અંતર્મૂળનું જ આયુષ્ય જાણવું, અને જે 10 પર્યાપ્તા છે એમાં 5 ગર્ભ જ છે અને 5 સમૂળચિમ છે. બરાબર, તો પહેલો ગર્ભ જ કયો છે? જીવ જલચર. પૂર્વ કરોડ વર્ષનું આયુષ્ય છે. કેટલું છે આયુષ્ય? એટલે કેવી રીતના લખાય? કેવી રીતના પૂર્વ કરોડ? પૂર્વ કરોડ કેવી રીતના લખાય? એટલે 70 પછી 56 પછી કરોડના 7 એક્સ્ટ્રા, એટલે 17 મીંડા, એને પૂર્વ કરોડ વર્ષ કહેવાય. બરાબર, 19 ડિજિટ, 17 ને 4 21 ડિજિટ થાય. 21 ડિજિટ થશે પૂર્વ કરોડ આપણે લખવાનું, પૂર્વ પછી કરોડ લખી નાખવાનું. બરાબર, હવે એક પૂર્વ બરાબર કેટલું? 70 પછી 56 પછી 10 શૂન્ય આવશે, 14 ડિજિટ થાય. ઇન્ટુ કરોડ કરવાનું તો એની ઉપર 7 મીંડા મૂકવામાં આવે એટલે 21 ડિજિટનું પ્રમાણ થાય. બરાબર, આ કોનું આયુષ્ય હતું? જલચરનું, ગર્ભ જલચર. પછી બીજો નંબર કોનો છે? ઉર્પરી સર્પ, એનું પણ એટલું જ. બરાબર છે, એના પછી આગળ આવશે ભુજપરી સર્પ, એનું પણ એટલું જ. ગર્ભજમાં 3નું 1 સમાન. પછી ગર્ભજ ચતુષ્પદ, 3 પલ્લવમનું આયુષ્ય છે ગર્ભજ ચતુષ્પદનું. અને ખેચર જે છે પલ્લવમનો અસંખ્યાતમો ભાગ ઇઝ ઇક્વલ ટુ અસંખ્ય પૂર્વ. અસંખ્ય પૂર્વ ભેગા થાય ને એટલે પલ્લવમનો અસંખ્યાતમો ભાગ કહેવાનું, એટલે અસંખ્ય વર્ષનું આયુષ્ય છે. કોનું? આ બધા ઉત્કૃષ્ટ આયુષ્ય છે, બધાનું જગન્ય આયુષ્ય અંતર્મુખનું સમજવાનું. આ બધાનું જગન્ય આયુષ્ય કેટલું સમજવાનું? અંતર્મુખ. બાકી આ બધું ઉત્કૃષ્ટ જ છે. બરાબર, હવે સમૂળછીમ જલચર, એનું આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું છે. સમૂળછીમ જલચર કેટલું કીધું? પૂર્વ કરોડ વર્ષ. પછી બીજો નંબર કોનો આવ્યો? જો આની અંદર ઉર પરિસર્પ ગર્ભમાં લીધું હતું તો આપણે અહીંયા ઉર પરિસર્પ લઈશું 53,000 વર્ષ. પછી ભુજ પરિસર્પ લીધું હતું ને 42,000 વર્ષ. પછી ચતુષ્પદનું 84,000 વર્ષ અને ખેચરનું 72,000 વર્ષ. એટલે તમે એમ કહો છો કે સમૂળછીમ અંતર્મૂર્તમાં મૃત્યુ પામે તો આ બધા આયુષ્ય ચેક કરી લેવા. સમૂળછીમ જીવોનું આયુષ્ય પણ બહુ મોટું હોઈ શકે છે, જેમ કે સમૂળછીમ જલચરનું પૂર્વ કરોડ વર્ષનું હોય છે. આ મચ્છર સમૂળછીમ કહેવાય, ચૌરિન્દ્રિય કહેવાય, એઓ 6 મહિના સુધી જીવિત રહી શકે જો એને ગુડ નાઇટમાં કે કસામાં ન આવે તો. જો આવી રીતના કોઈ પણ રીતે હિંસા પામે તો વહેલું પણ આયુષ્ય પૂરું થઈ જાય. આવી કોઈ પણ પ્રકારનો વ્યાઘાત ન થાય ત્યારે આટલું ઉત્કૃષ્ટ આ લોકો જીવી શકે. શું કેવું છે? બરાબર, હવે હવે જેમ કે ગર્ભ જ કયા આપણે જોઈએ છે? જલચર. આટલા મોટા આયુષ્યવાળા લવણ સમુદ્રમાં પણ હોય, કાલોદધી સમુદ્રમાં પણ હોય, અન્યથા અડીદ્વીપની બહાર આ બધા પ્રકારના તિર્યંચો મળે એવું ગ્રંથકારે કહ્યું છે. જો કે દેવકુરુને ઉત્તર કુરુમાં જે હાથી છે એઓનું 3 પલ્લવમનું આયુષ્ય હોઈ શકે, ત્યાં રહેલા ખેચરોનું આયુષ્ય પલ્લવમના અસંખ્યાતમા ભાગનું હોઈ શકે. બરાબર છે, બાકીના જે તિર્યંચો છે એનું પૂર્વ કરોડ વર્ષનું ગમે ત્યારે અડીદ્વીપમાં પણ કોઈક વાર પ્રાપ્ત થઈ શકે. બરાબર, પલ્લવમ
અસંખ્ય વર્ષ બરાબર પલ્લ્યુપમ, આનું આપણે લઈશું, પણ આપણે છેલ્લા બે દિવસ આવશે ને, હા પૂર્વ અસંખ્ય વાર પૂર્વ ભેગા થાય ને ત્યારે પલ્લ્યુપમનો અસંખ્યાત્મો ભાગ થાય, એવું પાછું અસંખ્ય વાર જાય ત્યારે એક પૂર્વ થાય, અરે એક પલ્લ્યુપમ થાય. એટલે પલ્લ્યુપમ બહુ મોટું છે, આપણે લઈશું એકવાર. એવા 10 કોટા કોટી પલ્લ્યુપમ બરાબર એક સાગરોપમ, એ સાગરોપમ બહુ મોટું છે. એટલે સાગરની ઉપમાવાળું સાગરોપમ કહેવાય, પ્યાલાનું ઉપમાવાળું પલ્લ્યુપમ કહેવાય. એટલે સાગરમાં કેટલા પલ્લ્યો સમાય, એવા ઘણા બધા પ્યાલાઓ સમાય, માટે સાગરોપમ મોટું પલ્લ્યુપમ નાનું, બરાબર છે. એમાં એવું કેવું, પૃથ્વી કાનું 22,000 છે, પણ જેનું જેટલું આયુષ્ય છે, કારણ કે જીન શાસન યથાર્થ કથન વાળું કહેવાય, જેનું સ્વરૂપ જેવું હોય ને એવું કહેનારું, બરાબર છે. તો પૃથ્વીકાયની અંદર જે પ્રબળ માનેક મોતી રત્ન એવા જે નક્કર ભાગવાળા વસ્તુ હોય ને એનું આટલું બધું હોય, રેતી હોય માટી હોય એ બધાનું નહીં આટલું બધું, બરાબર. એટલે આવા જુદા જુદા પ્રકારના આયુષ્ય છે. હવે મનુષ્યનું આવ્યું કે નારકીનું આવ્યું, કયું આવ્યા? નારકી, બરાબર છે. કોને સંખ્યા યાદ નથી રહેતી? બધાને યાદ રહે છે ને, તો હમણાં પાછું બોલાવું છું હા તમને. એક જો આટલું યાદ રાખવાનું છે, 1, 3, 7, 10, ચાર આંકડા કયા બોલ્યો? 1, 3, ફરીથી 17, 22 અને 33. 17, 22 અને અનુક્રમે સાતે નરકના સાગરોપમમાં આયુષ્ય છે. બોલો, પહેલી નરકનું કેટલું આયુષ્ય છે? 1 સાગરોપમ, બીજી 3, ત્રીજી 14, 10, પાંચમું 17, છઠ્ઠું અને સાતમી નરકનું 33, બરાબર છે. એટલે છઠ્ઠીનું જે ઉત્કૃષ્ટ ને એ સાતમીનું જગન્ય કહેવાય, બરાબર છે. એટલે પહેલાનું ઉત્કૃષ્ટ કેટલું? 1 સાગરોપમ, તો બીજાનું જગન્ય કેટલું? 1 સાગરોપમ, બરાબર છે. પહેલી નરકનું જગન્ય આયુષ્ય 10,000 વર્ષનું છે, બરાબર છે. નરકના આયુષ્ય પૂર્ણ થયા, હવે કોનો આવ્યો? મનુષ્યનું આવ્યું. હવે છે ને, સમૂળછી મનુષ્યો અપર્યાપ્તા જ હોય, 101 સમૂળછી મનુષ્યો છે ને, એ બધા અપર્યાપ્તા જ છે, અંતર્મુહૂર્તના આયુષ્ય વાળા સમજવાનું, બરાબર છે. સમૂળછી મનુષ્યનું આયુષ્ય કેટલું? અંતર્મુહૂર્તનું છે, બરાબર. હવે ગર્ભ જ અપર્યાપ્તા, એમાં યુગલિકો હોય ને ગર્ભ જ અપર્યાપ્તા, તો એ અપર્યાપ્ત અવસ્થામાં મરે નહીં, એ પર્યાપ્ત થાય, એટલે એનું આયુષ્ય બોલવાનું ના હોય. કોનું ના હોય? જેવો અવશ્યમેવ પર્યાપ્ત થવાના જ હોય એવા જીવોનું અપર્યાપ્તાનું આયુષ્ય બોલાય નહીં, પણ જે અપર્યાપ્તામાં જ મૃત્યુ પામવાના હોય એનું આયુષ્ય અંતર્મૂર્ત કહેવાય. શું બોલ્યો તમે? બોલો. કહેવાય, જેમ કે યુગલિકો છે ને એ દેવ કુરુ ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા અને પર્યાપ્ત આવા બે ભેદો કરાયા હતા, બરાબર છે. તેમાં અપર્યાપ્તા યુગલિકો મૃત્યુ પામતા નથી એટલે એનું આયુષ્ય ન બોલાય, પરંતુ કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા મૃત્યુ પામી શકે છે. બોલો તો હું શું બોલ્યો? કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા મૃત્યુ પામી શકે છે એટલે એનું અંતર્મૃતનું આયુષ્ય કહેવાય, બરાબર છે. કર્ણ અપર્યાપ્તા હોય, હા કર્ણ અપર્યાપ્તા કહેવાય. એટલે જે લોકો પર્યાપ્ત થશે એટલે ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ નથી પામતા એટલે એનું આયુષ્ય ન બોલાય. હવે જે દેવતા આવશે તો એ દેવતાઓ અપર્યાપ્તામાં મૃત્યુ નથી પામતા એટલે એનું આયુષ્ય મારે બોલવાની જરૂર નથી,
જેમ કે 14 નારકીના ભેદો છે, તમે લોકોએ કોઈએ પૂછ્યું નહીં કે નારકી અપર્યાપ્તતાનું આયુષ્ય કેટલું, તો અપર્યાપ્તતાનું આયુષ્ય હોય નહીં, જે પર્યાપ્તતાનું એ જ અપર્યાપ્તતામાં ઇન્ક્લુડ જ હોય, કારણ કે અપર્યાપ્તતા નારકીઓ મૃત્યુ પામતા નથી. બરાબર, ફાસ્ટ બોલ્યો ને? હા, કોણ? ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય છે નારકીનું. નારકીનું ઓછામાં ઓછું 10,000 વર્ષનું છે, અને અપર્યાપ્ત અવસ્થા કેવલ અંતર્મુખની જ છે. અંતર્મુખમાં નારકીઓ મૃત્યુ પામતા નથી, એટલે અપર્યાપ્તતાનું આયુષ્ય પર્યાપ્તતાની અંદર ગણાયેલું જ છે, એને જુદું ગણવાનું નહીં. કારણ અપર્યાપ્તતા. બરાબર, મનુષ્યનું ગર્ભ જ પર્યાપ્તતા બોલું છું. 5 ભરત અને 5 ઐરાવત, 5 ભરત બધા બોલતા નથી, અંદર શું લખેલું છે? શું અંદર શોધો જો, મારે શોધી લે દો હવે. કારણ છે, તમે આગળ પાછળ જુઓ એટલે મને સંશય થાય. હા, લખ્યું તો છે લાઈન સર. મનુષ્ય પહેલો આરો 3 પલ્યોપમ, 5 ભરત અને 5 ઐરાવતમાં જ આરા છે ને, કે બીજી જગ્યાએ છે નથી? એટલે 5 ભરત અને 5 ઐરાવતની અંદર જો પહેલો આરો ચાલતો હોય તો 3 પલ્યોપમ, બીજો આરો ચાલતો હોય તો 2, ત્રીજો આરો ચાલતો હોય તો 3. બરાબર છે, ચોથો આરો ચાલતો હોય તો પૂર્વ કરોડ વર્ષ, 5મો આરો ચાલતો હોય તો 120 વર્ષ, અને 6ઠો આરો ચાલતો હોય તો 20 વર્ષનું આયુષ્ય હોય છે. બરાબર છે, આ 5 ભરત અને 5 ઐરાવત માટે સમજવાનું. બરાબર, હવે કોનો વારો આવ્યો? દેવકુરુ ઉત્તર કુરુ રહી ગયા, 5 દેવકુરુ 5 ઉત્તર ગુરુ, પહેલા આરાની જેમ કેટલું? 3 પલ્યોપમ. હરિવર્ષ રમ્ય, બીજો આરો 2 પલ્યોપમ. હિમવંત હિરણ્યવન, ત્રીજો આરો 1 પલ્યોપમ. મહાવિદે, ચોથો આરો પૂર્વ કરોડ વર્ષ, અને 56 અંતરદ્વીપમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય સમજવું. ના લખ્યું હોય તો તમે સમજી લેજો. 56 અંતરદ્વીપના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. બરાબર, મનુષ્યમાં કયા મનુષ્ય બાકી રહી ગયા? કોઈ બોલતું નથી એટલે બધા થઈ ગયા છે. 56 અંતરદીપ બાકી રહી ગયા. વિપુલભાઈ, 56 અંતરદીપ થઈ ગયા, કેટલું? 56 અસંખ્યાતનો ભાગ શેનો? 56 અંતરદીપનો. બરાબર છે, કયા મનુષ્યનું બોલું? થઈ ગયા બધા? ચાલો હવે દેવતાનો વારો આવે. દેવતાનું તમારી ધારણા વધારે કેળવવાની હશે. ભવનપતિ આપને જોઈએ તો ભવનપતિ કેટલા છે? કુલ 25 છે ને, પણ એમ અસુર કુમાર વગેરે 10 ભવનપતિ. બરાબર છે, અને 15 પરમાધામી છે. બરાબર છે, તો જે અસુર કુમાર છે ને એમાં પહેલા અસુર કુમારનું આયુષ્ય જુદું છે અને બાકીના 9નું જુદું છે. એટલે પહેલો જે અસુર કુમાર છે એનું સાધિક 1 સાગરોપમનું આયુષ્ય છે. સાધિક 1 સાગરોપમનું આયુષ્ય છે. શેમાં? પહેલો અસુર કુમાર નામનો ભવનપતિ, એનું આયુષ્ય કેટલું કીધું? 1 સાગરોપમથી અધિક.
પછી નવ જે રહ્યા ને બાકીના નવ, એમાં બે પલ્યોપમમાં, એટલે પોણા બે પલ્યોપમ, કેટલું બોલ્યો? પોણા બે પલ્યોપમ. એમાં જનરલ વિશેષ નથી આપ્યું, મારથી બોલાઈ ગયું, કંઈ વાંધો નહીં. ફરીથી બોલું છું, પહેલો ભવનપતિ અસુરકુમાર એમનું એક સાગરોપમથી અધિક, બાકીના નવ જે છે ને નવ, એ બધાનું પોણા બે પલ્યોપમ. બરાબર, દસ ભવનપતિ છે, માં પહેલાનું કેટલું આવી શકે તું? એક સાગરોપમથી અધિક. બીજાથી માંડીને દસમા સુધીના નું પોણા બે પલ્યોપમ. પંદર પરમાધામી અસુરકુમારની જેમ સમજી લેવાના. પંદર પરમાધામીનું કેટલું આયુષ્ય? સાધિક એક સાગરોપમ. કોનું? પંદર પરમાધામી અને અસુરકુમારનું સરખું. બાકીના નાગકુમાર વગેરે નવ નિકાયનું કેટલું કીધું? પોણા બે પલ્યોપમ. બરાબર. હવે બીજો ભેદ કયો આવ્યો? વ્યંતરોનો. વ્યંતરના કેટલા ભેદ છે? એમાં આઠ વ્યંતર, આઠ દસ તિર્યક જૃંભક. આ કુલ 26 માંથી કોઈનું પણ પૂછો, બધાનું એક પલ્યોપમનું આયુષ્ય છે. 26 નું એક પલ્યોપમ આયુષ્ય. હવે જ્યોતિષ આયા. જ્યોતિષી ની અંદર બધાનું જુદા જુદા છે. પહેલું કોણ? ચંદ્ર. એક પલ્યોપમ 1,00,000 વર્ષ. કેટલું બોલ્યો? એક પલ્યોપમ. કોનું? હવે સૂર્યનું એક પલ્યોપમ 1,000 વર્ષ. આ શેનું છે? સૂર્ય. ચંદ્રનું કેટલું કીધું? એક પલ્યોપમ 1,00,000 વર્ષ. ચંદ્ર એક પલ્યોપમ 1,000 વર્ષ. સૂર્ય. પછી કોનો વારો આવ્યો? ગ્રહ એક પલ્યોપમ. નક્ષત્ર અડધો પલ્યોપમ. અને તારા પા પલ્યોપમ છે. બરાબર છે. ફરીથી બોલીએ, પહેલું કોણ? કેટલું પ્રમાણ? એક પલ્યોપમ 1,00,000 વર્ષ. સૂર્ય એક પલ્યોપમ. નક્ષત્ર કે નહીં, પેલું ગ્રહ બોલ્યો? ગ્રહ 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 એક પલ્યોપમ. નક્ષત્ર અડધો પલ્યોપમ. અને તારા પા પલ્યોપમ છે. આ શેની વાત થઈ આપણે? જ્યોતિષની. હવે વૈમાનિકમાં આપણે ઉપર જઈશું. જો હમણાં છેલ્લા જગન્ય કહી દઉં ચાલશે કે અત્યારે કહી દઉં? જગન્ય બોલી દઉં. ભવનપતિ ને વ્યંતરના કોઈ પણ ભેદ લાવ, કોઈ પણ 10,000. વ્યંતર જે છે એનું જગન્ય પલ્યોપમનો 4th ભાગ અને તારા માટે 8th ભાગ. શું બોલ્યો? જો ચંદ્રનું જગન્ય કેટલું કીધું? પલ્યોપમનો 4th ભાગ. સૂર્યનું કેટલું જગન્ય? પલ્યોપમનો 4th ભાગ. ગ્રહનું પલ્યોપમનો 4th ભાગ. નક્ષત્રનું પલ્યોપમનો 4th ભાગ. જ્યારે તારાનું પલ્યોપમનો 8th ભાગ. આ જગન્ય છે જ્યોતિષમાં. બરાબર. ભવનપતિ વ્યંતરમાં જગન્ય કેટલું કીધું? 10,000 વર્ષ. વૈમાનિક દેવતા આયા. દેવતામાં કયું બાકી રહી ગયું? આ બાજુ કોઈનું બાકી રહી ગયું છે? વૈમાનિકનું ને. હવે એ બોલી દઈએ. ચલો, વૈમાનિકના બે ભેદ છે, એક તો કલ્પોપપન્ન અને કલ્પાતીત. તો અહીંથી પહેલા કલ્પોપપન્નમાં 12 દેવલોક. કેટલા દેવલોક છે? 12. પહેલો દેવલોક હોય એનું 2 સાગરોપમનું આયુષ્ય છે. પહેલા દેવલોકનું કેટલું? 2 સાગરોપમ. બીજાનું થોડુંક વધારે, એટલે 2 સાગરોપમથી અધિક. બરાબર.
પછી ત્રીજો દેવલોક સીધું સાત સાગરોપમ, ચોથાનું સાત સાગરોપમ થી હતી. હવે તમારે બધાએ બોલવાનું છે, બોલો. પહેલાનું કેટલું કીધું? બીજાનું? ત્રીજાનું? અને ચોથાનું? બરાબર છે. પાંચમાનું દસ સાગરોપમ છે. પાંચમા દેવલોકનું દસ સાગરોપમ, છઠ્ઠાનું ચૌદ સાગરોપમ. હવે જે આવે છે ને દેવલોકો, બધામાં એક એક વધારવાનું છે. પણ હવે પછીનામાં સાતમો દેવલોક સત્તર સાગરોપમ, સાતમામાં સત્તર, 17, બરાબર છે. આઠમામાં એક વધારો એટલે કેટલું? નવમામાં? દસમામાં? અગિયારમામાં? બારમામાં? બરાબર છે. ફરીથી બોલીશું આપને, પહેલા દેવલોકમાં બે સાગરોપમ, બીજામાં બે સાગરોપમથી અધિક, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં દસ, છઠ્ઠામાં, સાતમામાં, હવે બધામાં એક એક વધારવાનું. આઠમામાં? નવમામાં? દસમામાં? અગિયારમામાં? બારમામાં? હવે નવ ગ્રેવેક છે, એમાં પણ એક એક વધારવાનું જ. પહેલો ગ્રેવેક, પહેલો ગ્રેવેક, બીજો, આમ એક એક વધારતા નવમા ગ્રેવેકનું 31 સુધી થાય. બરાબર. અનુત્તર જે છે એના કુલ પાંચ નંગ છે, વિજય, વિજયન, જયન, અપરાજિત અને સરવાર સિદ્ધ. આ સરવાર સિદ્ધનું 33 સાગરોપમ છે. આ જે વિજય વિજયન છે એનું ઓછું પણ હોય અને એનું હાઈએસ્ટ 33 છે, એટલે અનુત્તરનું 33. 31થી વધારે એટલે મિનિમમ 31 હોઈ શકે. વિજય વિજયન જયન ને અપરાજ 31 થી 33, અનુત્તરમાં 33 એટલું જ લખવાનું છે આપણે. બરાબર. કોણ બાકી રહી ગયા એમાં? નવ લોકાંતિક. નવ લોકાંતિકનું 8 સાગરોપમનું આયુષ્ય છે. 9 એ 9 નું કોણ રહી ગયા? કિલ્બિસિક. બરાબર છે. પહેલો કિલ્બિસિક 3 પલ્યોપમ, બીજો કિલ્બિસિક 3 સાગરોપમ અને ત્રીજો કિલ્બિસિક 13 સાગરોપમ. 3 3 13, 3 પલ્યોપમ, 3 સાગરોપમ, 13 સાગરોપમ. આ વૈમાનિકના ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ થયું. બોલો. અનુત્તરનું, અનુત્તરનું 33 સાગરોપમ, બધામાં 5એ 5માં 33. કયું બાકી રહી ગયું? ત્રિયક ઝુંબક. કયા ત્રિયક ઝુંબક રહ્યા? વ્યંતર, વાણ વ્યંતર ને ત્રિયક ઝુંબક. એ 26એ 26 નું એક પલ્યોપમ નું આયુષ્ય છે. બરાબર. આ રીતે બધાના થઈ ગયા. પણ હવે જગન્ય બાકી રહી ગયું. શાનું જગન્ય બાકી રહી ગયું? તો વૈમાનિકનું જગન્ય બાકી ને. પહેલો દેવલોક એનું જગન્ય 1 પલ્યોપમ. કેટલું છે જગન્ય? કોનું? પહેલો દેવલોક, સૌધર્મ દેવલોક, જેને વૈમાનિકનો પહેલો દેવલોક, એનું 1 પલ્યોપમ છે. બીજાનું સાધિક 1 પલ્યોપમ, થોડુંક વધારે 1 પલ્યોપમમાં. પછી ત્રીજો દેવલોક 2 સાગરોપમ, ચોથામાં 2 સાગરોપમથી વધારે. પાંચમો દેવલોક 7 સાગરોપમ. હવે એનું કેવું છે? નીચેનાનું ઉત્કૃષ્ટ તે ઉપરના માટે જગન્ય થશે, એટલે પાંચમા દેવલોકનું જગન્ય આયુષ્ય 7 સાગરોપમ છે. છઠ્ઠાનું 10 સાગરોપમ, સાતમાનું 14 સાગરોપમ, આઠમાનું 17 સાગરોપમ. આ રીતે એક એક નીચેનાનું જે ઉત્કૃષ્ટ તે ઉપર માટે જગન્ય સમજવું.
આવું નવ ગ્રહવેગ સુધી જવાનું. હવે પાંચ અનુત્તર. નવ ગ્રહવેગ એટલે નવમા ગ્રહવેગ સુધી સમજવાનું. પાંચ અનુત્તરમાં વિજય, વિજયન, જયન ને અપરાજિત આ ચારનું જગન્ય એકત્રીસ સાગરોપમ, અને સરવાર સિદ્ધનું જગન્ય નથી. શું બાકી રહી ગયું બોલો ને? જે લખાયું હોય તો બોલી જાઓ. બધું જ બાકી છે એમ ના કહેતા. કયું છેલ્લું એટલે કયું? મને એમ બોલો શું તો ખબર પડશે. દસમા દેવલોકનું નવમાનું જે ઉત્કૃષ્ટ એ દસમાનું જગન્ય. નવ ગ્રહવેગનું પહેલાનું બાવીસ ત્રેવીસ હતું ને, તો બાવીસ જગન્ય, ત્રેવીસ ઉત્કૃષ્ટ. બીજાનું ત્રેવીસ જગન્ય, ચોવીસ ઉત્કૃષ્ટ. નીચે નીચેનાનું ઉત્કૃષ્ટ, ઉપરનાનું જગન્ય કહેવાય. સરવાર સિદ્ધ ફિક્સ તેત્રીસ સાગર. કોનું? નવ ગ્રહવેગમાં ત્રીસ જગન્ય. ચલો થઈ ગયું બધાનું. કલ્પાતીત તો આવી ગયું. નવ ગ્રહવેગ કોણ કહેવાય? અનુત્તર એ કલ્પાતીત જ કહેવાય. કોનું? બધામાં સાગરોપમ જ છે, ખાલી જગન્યમાં બે જગ્યાએ પલ્યોપમ બોલ્યો છે, પહેલા બે માં, બાકીના બધામાં સાગરોપમ. બરાબર. અત્યારે ઓપન ચાર જ જવાય, વાયા બધામાં જવાય. અત્યારે ડાયરેક્ટ જવું હોય તો ચાર દેવલોક સુધી જવાય. બરાબર. મને લાગ્યું કે તમે બધા કંટાળી ગયા છો, આજે આટલું રાખીએ. બરાબર છે. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામણમ. સર્વમંગલમંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રમ.